જય વસાડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. આપણી અંદરનું અજવાળું શોધવું કેવી રીતે, આ બધું તો છે, મેં તમને કહ્યું એમ, સાદી સીધી વાત છે. ફરિયાદો કરવાનું પહેલાં બંધ કરવું. જો પાયા હે ઉસે યાદ કર, જો ખોયા ઉસકીને ફરિયાદ કર. સાદું સૂત્ર. વર્ષો પહેલાં ચાણક્ય નીતિમાં ચાણક્ય એમ લખેલું છે કે બ્રહ્માના ઘડતરની અંદર પહેલી નજરે જુઓ ને તો તમને ત્રણ ખામીઓ લાગે. એણે ચંદનનું લાકડું આટલું બધું સરસ બનાવ્યું પણ એને ફૂલ જ ના આપ્યા. શેરડીનો સાંઠો આટલો બધો મીઠો બનાવ્યો પણ એને ફળ જ ના આપ્યા. નહીંતર ફળ કેવા મીઠા હોય છે, સાંઠો આવો મીઠો હોય તો. ચંદન જો આટલું સુગંધિત હોય તો ફૂલની સુગંધ કેવી હોય. અને સોનું આટલું બધું સરસ મજાનું સુવર્ણ ઝગમઘાટવાળું તેજસ્વી રૂપાળું બનાવ્યું પણ એમાં સુગંધ જ ન મૂકી, નહીંતર તો કેવું સરસ સોનામાં સુગંધ ભળી એવું આપણે ઘણી વાર બોલી જઈએ છીએ. આમ કહીને ચાણક્યએ એવું લખ્યું છે કે પણ ભગવાનની રચના બરાબર જ છે, ચંદનના લાકડા જેટલા જ સુગંધી ફૂલો હોત ને તો લાકડાનો કોઈ ભાવ જ ન પૂછત, લાકડા પગ નીચે કચડાતા હોત. પણ લાકડામાં સુગંધ છે ને, તજની છાલની અંદર સ્વાદ છે ને, એટલે છાલની કિંમત છે. લાકડામાં સુગંધ છે એટલે લાકડાની કિંમત છે. ફૂલમાં આપી હોત તો ફૂલની જ કિંમત થાત, લાકડું સાઈડમાં રહી જાત. સોનામાં સુગંધ જો આપી દીધી હોત ને તો છુપાવીને રાખી ન શકત તિજોરીમાં. સુગંધને કારણે બધાને ખબર પડત કે આના ઘરમાં કેટલું છે, પછી એના ટેક્સ ભરવા પડત. પછી આ તો બહુ લાંબુ ચાલે પણ તમે સમજી ગયા એટલે મારે લાંબુ ચલાવવું નથી, બરાબર? તમે વિચાર કરો. અને શેરડીને જો મીઠા ફળ આપ્યા હોત ને તો શેરડીના સાંઠામાંથી ગોળને ખાંડ બનત ક્યાંથી? લોકો ફળ જ ખાત મીઠા. મીઠા તો આપણે કેરીએ ખાઈએ છીએ, મીઠી તો આપણે દ્રાક્ષ પણ ખાઈએ છીએ. એટલે જ ઈશ્વરની જે દુનિયામાં ચાલી રહ્યું છે, ભગવાનની અલ્લાહની ગોડની દુનિયામાં જે ચાલી રહ્યું છે, એ બધું કંઈક ને કંઈક નિર્માણ થયા મુજબ સરખી રીતે ચાલી રહ્યું છે. આપણે એની અંદર આપણને જે જવાબદારી સોંપાણી છે ને એની અંદર મોજ કરવી, એનાથી વધારે બહુ તકલીફોમાં બહુ દોડડા પણ ન કરવું, હળીહંચા ન કરવા. દેશી કાઠિયાવાડી કહું તો જાજા હળીહંચા ન કરવા આ દુનિયામાં, બરાબર? હવે તમને એમ થાય કે બહુ બધા નેગેટિવ છે, ડિસ્ટન્સ રાખો. નેગેટિવ માણસોથી હળવે 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 ડિસ્ટન્સ કરી દો. એ તો ઘરમાં ભટકાવાના તમને. એવું થોડું છે કે નેગેટિવ માણસો બહાર જ હોય, ઘરમાં જાજા હોય. બહારવાળા તો 2 કલાકમાં જતા રહે, ઘરવાળા 24 કલાક રહે. તો આ વિચાર કરો, આ બધું બહુ સરસ છે. હું એની નાચ નથી કહેતો. તમે જ્યારે કોઈ સરસ મજાની અભિનેત્રીને નાચતી જુઓ છો ને ત્યારે તમે એને નાચતી જુઓ છો એટલે તમને બહુ ગમી જાય છે, પણ એને ઉલ્લ્યું કરતી તો એના ઘરવાળાએ જોઈ છે. એ જે સ્વીકારી શકે એનું દાંપત્ય સરખું ચાલે, એનો સંસાર સરખો ચાલે, એની અંદર અજવાળા થયા રાખે. અને સતત અજવાળા કંઈ ચાલુ ન રહે, કોકની લાઈટ બંધ કરવી પડે ને રાતના, બરાબર? એટલે સતત અજવાળા કોઈની લાઈફમાં ચાલુ નથી રહેતા, યાદ રાખજો. ચકડોળ જેવી જિંદગી છે, સતત અજવાળાથી આંખો અંજાઈ જાય, મગજ થાકી જાય, ક્યારેક અંધારું પણ આપણને આરામ કરાવે, આપણને હળવેકથી રિલેક્સ કરી દે. એટલે કોઈના ઘરના સતત અજવાળા છે એવું માનીને આપણા ઘરમાં અંધારા કરી નાખવા નહીં. આ સમજવા જેવી ને વિચારવા જેવી વાત છે. બહુ બહુ આમાં માથાકૂટમાં પડવું નહીં, બરાબર? આમ સ્વભાવ બહુ બહુ કેલ્ક્યુલેશન કરશો ને તો હેરાન થશો. બહુ તમે આમ આમ અટપટું 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 ગણિત કરવા જશો ને તો બહુ હેરાન થશો.